ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાંની? હવે આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 2 બાયોલોજિકલ ક્લાસિફિકેશન જૈવિક વર્ગીકરણની અંદર વિટેકરે આપેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર સૃષ્ટિ નંબર 3 ફૂગ સૃષ્ટિ, એની અંદર પણ જે ફૂગ સૃષ્ટિના જે 4 સમૂહ હતા એની અંદર 2 સમૂહ છે તેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. હવે બાકીના જે 2 સમૂહ છે, બેસિડોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ છે, એનો અભ્યાસ આજે કરવાનો છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફૂગ સૃષ્ટિના 2 વર્ગ છે તેનો અભ્યાસ કર્યો, ફાયકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ. હવે આવે છે 3rd નંબરનો સમૂહ છે, તે બેસિડોમાઇસેટિસ. તો હવે ચાલો આપણે જોઈએ કે બેસિડોમાઇસેટિસ છે એની અંદર શું આવે છે. તે તો સામાન્ય રીતે બેસિડોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ તરીકે જાણીતા છે. અન્ડરલાઇન કરી લેજો કે જે બેસિડોમાઇસેટિસ છે એના જે વર્ગની અંદર જે જોવા મળે છે સભ્ય, તે મશરૂમ એટલે કે જે આપણે બિલાડીનું ટોપ કહીએ છીએ તે છત્રીયાકારનું હોય છે તે, ત્યાર પછી બ્રેકેટ ફંજાઈ નામ છે અને પફ બોલ્સ આમ અલગ અલગ સ્વરૂપે તે જાણીતા છે. યાદ રાખજો કંઈ આડાવડું ન થઈ જાય. આગળ જે આપણે આના પહેલાંનો જે વર્ગ જોયો હતો આસ્કોમાઇસેટિસ, તે કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે, જ્યારે બેસિડોમાઇસેટિસ છે તેની અંદર બ્રેકેટ ફંજાઈ છે, મશરૂમ છે અને પફ બોલ્સ તરીકે તે જાણીતા છે. તેઓ જમીનમાં લાકડાના ગોળવા પર, ઝાડના થડ પર કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. હવે જે આ બેસિડોમાઇસેટિસની અંદર જે ફૂગ આવે છે તે ફૂગ જમીનની અંદર પણ રહે છે, એટલે કે જમીનમાં રહે છે, જમીન ઉપર લાકડાના ગોળવા એટલે કે કોઈ જે લાકડાની ચીજવસ્તુઓ હોય છે તેના ઉપર રહે છે, ઝાડના થડ પર એટલે કે જે વૃક્ષ હોય છે મોટા વૃક્ષ તેના જે થડ હોય છે તેના ઉપર રહે છે, અને અમુક ફૂગ એવી છે કે તે વનસ્પતિના દેહની અંદર પરોપજીવન તરીકે જીવન વિતાવે છે. જો તે દેહની અંદર જીવન ગુજારતી હશે તો તેને અંત પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે, જો દેહની બહાર જીવન ગુજારે તો તેને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર જે વનસ્પતિની અંદર જે પરોપજીવન તરીકે જીવન ગુજારે છે એવી ફૂગના નામ આપ્યા છે કે ગેરું, કે જે ઘઉંની અંદર થતો જે રોગ છે ગેરું, તે એક પ્રકારની પરોપજીવી ફૂગના કારણે થાય છે, અને બીજું છે અંગારીઓ. આ ગેરું અને અંગારીઓ છે તે એક પરોપજીવી ફૂગ છે તેના ઉદાહરણો છે. ત્યાર પછી હવે જોઈએ કે બેસિડોમાઇસેટિસની અંદર જે આવતી ફૂગ છે તેની કવક ઝાડ કેવી હોય છે. તો એની કવક ઝાડ શાખિત અને પડદાયુક્ત છે, એટલે કે તે શાખાઓ ધરાવે છે અને પડદાયુક્ત છે એટલે કે પડદાઓ ધરાવે છે. આના પહેલાં જે આપણે ફૂગની જે વર્ગ જોયો હતો એ ફૂગના વર્ગની અંદર પણ કવક ઝાડ શાખિત અને પડદાયુક્ત હતી આસ્કોમાઇસેટિસ. તો આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસ બંનેની જે કવક ઝાડ છે તે શાખિત અને પડદાયુક્ત છે. આગળ જોઈએ, અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી. હવે અહીંયા જે આપણે પ્રજનનની વાત કરીએ કે નવી કવક ઝાડ કેવી રીતે નિર્માણ પામે છે, તો જે ચલ બીજાણુ અને કણી બીજાણુ છે તે એક અલિંગી બીજાણુ હતા, તો અહીંયા આવા અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી. તો જે અલિંગી પ્રજનન છે તે કઈ પદ્ધતિ દ્વારા થાય છે, અવખંડન દ્વારા. તો અહીંયા જે અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે તે સામાન્ય છે. કે અવખંડન દ્વારા કેવી રીતે પ્રજનન થાય છે તે મેં અગાઉ જ્યારે આપણે ફૂગની જે પ્રજનનની પદ્ધતિ હતી ત્યારે તમને સમજાવ્યું હતું કે ફૂગનો જે દેહ છે તેની કવક ઝાડ છે તેમાં કોઈ યાંત્રિક દબાણ થશે, એના કારણે જે ફૂગના દેહના ટુકડા થઈ જશે અને દરેક ટુકડો છે એને ખૂટતા અંગો મેળવી લેશે અને આમ તે સંપૂર્ણ સજીવની અંદર ફેરવાઈ જાય છે. તો આમ એક ટુકડામાંથી આખે આખો નવો સજીવ બની જાય છે. તો આ પ્રકારેનું જે પ્રજનન છે તેને અવખંડન દ્વારા થતું પ્રજનન કહે છે. તો અહીંયા જે બેસિડોમાઇસેટિસ છે તેની અંદર અલિંગી બીજાણુ જોવા મળતા
નથી, તે અલિંગી પ્રજનન છે, તે અવખંડન દ્વારા કરે છે. લિંગી અંગો ગેરહાજર હોય છે, ખાસ અન્ડરલાઇન કરજો કે બેસિડોમાયસેટિસની અંદર લિંગી અંગો જોવા મળતા નથી, છતાં પણ લિંગી પ્રજનન થાય છે. મિત્રો, લિંગી અંગો એટલે કેવા અંગો? કે લિંગી અંગો એટલે કે એવા અંગો કે જે નરજન્યુ અને માદાજન્યુ છે તે ઉત્પન્ન કરતા અંગો છે તેને લિંગી અંગો કહે છે. કે જેમ આગળ આપણે આસ્કોમાયસેટિસની અંદર જોયું હતું કે જે ફળધાનિકાય છે તો એનું ફળધાનિકાય છે, આસ્કોકાર્પ છે તેનું એક લિંગી અંગ છે કે જેની અંદર ધાની બીજાણુ ઉત્પન્ન થતા હતા. ત્યાર પછી એની આગળ જે આપણે ફાયકોમાયસેટિસ વર્ગ છે તેની અંદર આપણે જે વિષમજન્યુ અને અંડજન્યુ જોયા હતા, તો વિષમજન્યુ અને જે અંડજન્યુ છે તે એક પ્રકારના લિંગી છે, કોષો છે તે છે. તો અહીંયા આવી રીતે લિંગી અંગો જોવા મળતા નથી, એટલે કે એવી કોઈ ધાની નથી જોવા મળતી કે જેની અંદર આવા લિંગી જન્યો ઉત્પન્ન થાય. પરંતુ અલગ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોમાં બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. મિત્રો, અહીંયા મહત્વની વાતો એ છે કે લિંગી અંગો ગેરહાજર છે, છતાં પણ લિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન છે તે કેવી રીતે થાય છે? તો અહીંયા જુદા પ્રકારનું થાય છે. જેમ અગાઉ આપણે આસ્કોમાયસેટિસની અંદર જોયું હતું કે જે બે જન્યુ હોય છે તે એકબીજાની નજીક આવે છે તો તે લિંગી જન્યુ હતા, પરંતુ અહીંયા લિંગી જન્યુ નહીં, પરંતુ જે અલગ પ્રકારના વિભેદો કે અથવા તો જે જુદા પ્રકારનું જે જનીન પ્રકાર હોય એવા જે દૈહિક કોષો હોય છે તેના જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન થાય છે. એટલે કે જેવી રીતે બંને કોષો એકબીજાની નજીક આવશે તો એ બંનેના જીવરસ છે તે જોડાશે. આ જીવરસના સંયુગ્મનને પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે, કે જે અગાઉ આપણે જોઈ લીધું છે કે બંને જીવરસનું જોડાણ થશે. જીવરસનું જોડાણ થઈ જશે, કોષ કેન્દ્રનું જોડાણ નહીં થાય, તો એના કારણે એક કોષમાં બે કોષ કેન્દ્ર જોવા મળશે. તો આમ દ્વિકોષ કેન્દ્રીય રચના બની છે. અને આ દ્વિકોષ કેન્દ્રીય રચના છે તે અંતમાં પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. એટલે કે હવે જ્યાં દ્વિકોષ કેન્દ્રીય રચના છે તે પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે, અને ત્યાર પછી એની અંદર પ્રકણી જે ધાની છે તેમાં કોષ કેન્દ્ર સંયુગ્મન થાય છે, અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકણી બીજાણુ એટલે કે બેસિડોસ્પોર ઉત્પન્ન થાય છે. હવે આ જે બેસિડોસ્પોર છે તેમાંથી નવી કવક ઝાડ છે તે નિર્માણ પામશે, અને આ પ્રકણી બીજાણુઓ છે તે પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે બહારની તરફ ઉત્પન્ન થાય છે. અને પ્રકણી બીજાણુ ધાનીઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણી ધાનિકા એટલે કે બેસિડોકાર્પ કહે છે, કે જેના ઉદાહરણ છે એગેરિકસ કે જેને મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ કહે છે, યુસ્ટિલાગો, આ યુસ્ટિલાગો એક ફૂગ છે કે જે અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ છે, પક્ષિનિયા કે જે ઘઉંની અંદર જે ગેરુ માટે જવાબદાર ફૂગ છે, તે સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે. મિત્રો, કે અહીંયા જે બેસિડોમાયસેટિસ છે તેની કવક ઝાડ શાખિત છે, એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે જે આ કવક ઝાડ છે, આ કવક તંતુ છે તેમાંથી બીજી શાખાઓ નીકળે છે, અને આમ જે કવક ઝાડ છે તે શાખિત જોવા મળે છે. જો કવક ઝાડ અશાખિત હશે તો એ ડાયરેક્ટ આવી રીતે સીધે સીધી જ હશે, આમાં કોઈ પણ શાખા હશે નહીં. તો આ પ્રકારની કવક ઝાડ હશે તો એને અશાખિત કહે છે, કે આમાં બાજુમાંથી કોઈ શાખા નીકળતી નથી. જો આ પ્રકારની કવક ઝાડ હશે તો એને શાખિત કહે છે, કે એમાંથી શાખાઓ છે તે નીકળે છે. આમ જે બેસિડોમાયસેટિસ અને આસ્કોમાયસેટિસ છે તેની અંદર કવક ઝાડ શાખિત જોવા મળે છે, જ્યારે ફાયકોમાયસેટિસ છે તેની અંદર કવક ઝાડ અશાખિત હશે, એટલે કે એમાં શાખાઓ જોવા મળતી નથી, અને આ કવક ઝાડ છે તેની અંદર પડદાઓ જોવા મળે છે. હવે અહીંયા જે બેસિડોમાયસેટિસ છે તેની આપણે વાત કરી કે કવક ઝાડ એક તો શાખિત છે, તેમાં પડદાઓ જોવા મળે છે, અને જે પ્રકણી બીજાણુઓ છે તે બહિર્જાત રીતે ગોઠવાયેલા હોય છે, એટલે કે એનો અર્થ એ થયો કે જે આખી ફળધાનિકાય છે, એટલે કે જે આ પ્રકણી બીજાણુ ધાની છે અને એના ઉપર જે અહીંયા જોવા મળે છે રાઉન્ડ રાઉન્ડ, તે પ્રકણી બીજાણુઓ છે. તો આ પ્રકણી બીજાણુ ધાનીની અંદર જે આ પ્રકણી બીજાણુઓ છે તે બહિર્જાત એટલે કે બહાર ગોઠવાયેલા હોય છે. જો અંતરજાત ગોઠવાયેલા હશે તો એનો અર્થ એવો થયો કે જે આ ફળધાનિકાય છે
એની અંદર આ છે બીજાણુ હોય છે તે અંદરની તરફ ગોઠવાયેલા હોય તો આવી રીતે અંદરની તરફ ગોઠવાયેલા હોય છે તો એને કહે છે અંતરજાદ. પરંતુ જે આ ફળ ધાનિકાય છે તેની બહાર ગોઠવાયેલા હશે તો એને કહે છે બહિર્જાત. તો અહીંયા તમે બંને વચ્ચેનો તફાવત જોઈ શકો છો કે અહીંયા જે આ બીજાણુઓ છે તેની ગોઠવણી અંતરજાત છે અને અહીંયા જે બીજાણુની ગોઠવણી છે તે બહિર્જાત છે. તો અહીંયા જે બેસિડોમાયસેટિસ છે તેની અંદર જે લિંગી બીજાણુ જોવા મળે છે તે બીજાણુ છે પ્રકોણી બીજાણુ, અને આ પ્રકોણી બીજાણુઓ છે તે જે ધાનીની અંદર ગોઠવાયેલા હોય છે તેને કહે છે પ્રકોણી બીજાણુ ધાની. કે આ પ્રકોણી બીજાણુ ધાની છે આખી, અને એના ઉપર જે આ પ્રકોણી બીજાણુઓ છે તે બહિર્જાત એટલે કે બહારની રીતે ઉત્પન્ન થાય છે. તો આ બેસિડોમાયસેટિસ છે એની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. એ સિવાય જે આ પ્રકોણી બીજાણુ કેવી રીતે નિર્માણ પામે છે હું તમને સમજાવું આકૃતિ દ્વારા. હવે જો અહીંયા જે બેસિડોમાયસેટિસ છે તેની અંદર લિંગી જે સ્પોર હોય છે એટલે કે લિંગી બીજાણુ તે જોવા મળતા નથી, કે જેમ આગળ જે આપણે આસ્કોમાયસેટિસની અંદર જોયું કે જે ધાની બીજાણુઓ છે તે એક લિંગી બીજાણુ છે. તો અહીંયા આ રીતે લિંગી બીજાણુ કેવી રીતે નિર્માણ પામે છે, લિંગી અંગો ગેરહાજર હોય છે એટલે અહીંયા જે બે દૈહિક કોષો હોય છે એટલે કે જે લિંગી અંગો સિવાયના જે કોષો હોય છે તેને દૈહિક કોષો કહે છે. તો આ બે દૈહિક કોષો એકબીજાની નજીક આવશે એટલે એકબીજાની નજીક આવ્યા એના પરિણામે જે બંને કોષો હોય છે તેનું શું થયું, જીવરસ જોડાણું એટલે આમ જીવરસનું સંયુગ્મન થયું. હવે બંને કોષના જીવરસનું સંયુગ્મન થઈ ગયું છે પરંતુ એના કોષ કેન્દ્રનું સંયુગ્મન થતું નથી એટલે કે કોષ કેન્દ્ર જોડાતા નથી. એટલે આમ જીવરસનું સંયુગ્મન થયું છે, કોષ કેન્દ્રનું સંયુગ્મન નથી થયું. એના પરિણામે એક કોષની અંદર બે કોષ કેન્દ્ર જોવા મળે છે. આમ દ્વિકોષ કેન્દ્રી રચના બની છે. હવે જે આ દ્વિકોષ કેન્દ્રી રચના બની છે તેનું આગળ શું થાય છે. હવે મોસ્ટ ઓફ ફૂગની અંદર શું થાય છે કે જે જીવરસનું સંયુગ્મન થઈ જાય છે પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય, કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ ગયું એટલે કે તે યુગ્મન જ અથવા તો ફલિતાન તરીકે ઓળખાય છે. અને યુગ્મન જ અથવા તો ફલિતાનનું અર્ધીકરણ થઈ અને ચાર બીજાણુઓ છે તે નિર્માણ પામે છે. પરંતુ અહીંયા એવું થતું નથી, અહીંયા એનાથી થોડુંક જુદું થાય છે. એવું થાય તો છે પરંતુ થોડુંક અલગ પ્રકારનું થાય છે કે જીવરસનું સંયુગ્મન થઈ ગયું છે પછી કોષ કેન્દ્ર જોડાતા નથી એટલે કે આમ કોષ કેન્દ્ર છે તે બે હોય છે એક કોષની અંદર એટલે કે આવી દ્વિકોષ કેન્દ્રી રચના બની ગઈ છે. હવે જે આ દ્વિકોષ કેન્દ્રી રચના બની છે તેનો આગળ વિકાસ થાય છે તે કેની અંદર વિકાસ પામે છે, આ દ્વિકોષ કેન્દ્રી રચનામાંથી પ્રકણી બીજાણુ ધાની છે તે વિકાસ પામે છે. યાદ રાખજો કે બે વાનસ્પતિક કોષ અથવા દૈહિક કોષ એકબીજાની નજીક આવે છે, તેના જીવરસનું જોડાણ થાય છે, આ જીવરસનું સંયુગ્મન થઈ ગયું ત્યારબાદ દ્વિકોષ કેન્દ્રી રચના બને છે એટલે કે એના કોષ કેન્દ્રનું સંયુગ્મન નથી થતું, એના એક કોષની અંદર બે કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે આ દ્વિકોષ કેન્દ્રી રચના છે તે પ્રકોણી બીજાણુ ધાનીની અંદર વિકાસ પામે છે. અને હવે આ પ્રકોણી બીજાણુ ધાની છે તેની અંદર જે આ બંને કોષ કેન્દ્ર હોય છે તેનું સંયુગ્મન થાય છે. આમ દ્વિકોષ કેન્દ્રી રચના બની ત્યાર પછી પ્રકોણી બીજાણુ ધાની વિકાસ થઈ અને આ પ્રકોણી બીજાણુ ધાની છે તેની અંદર કોષ કેન્દ્ર છે તેનું સંયુગ્મન થાય છે. હવે આ કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ ગયું છે, કોષ કેન્દ્ર જોડાઈ ગયા છે એટલે કે યુગ્મન જ બની ગયું, ફલિતાન બની ગયું. હવે એમાંથી અર્ધીકરણ થશે અને ચાર એકોકીય બીજાણુઓ છે તે ઉત્પન્ન થાય છે અને જે આ એકોકીય બીજાણુઓ છે તે પ્રકોણી બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ આવી રીતે જે બેસિડોમાયસેટિસ છે તેની અંદર લિંગી પ્રજનન થાય છે અને દરેકે દરેક જે બીજાણુ છે તેનું અંકુરણ થઈ અને ફૂગની નવી કવકજાળ એટલે કે નવો દેહ છે તેનું નિર્માણ થાય છે. તો આવી રીતે અહીંયા જે લિંગી અંગો ગેરહાજર છે છતાં પણ લિંગી પ્રજનન થાય છે. તો આ હતું બેસિડોમાયસેટિસ છે તેની માહિતી. હવે એ સિવાય છે બીજું બહિર્જાત ઉદાહરણ છે કે જે અગાઉ આપણે આસ્કોમાયસેટિસની અંદર જોયું હતું તો એની અંદર જે આ ફર્સ્ટ આકૃતિ આપેલી છે તે એસ્પરજિલસની આપેલી છે કે એસ્પરજિલસ છે તેની અંદર કોણી બીજાણુ, તો કોણી બીજાણુ એક અલિંગી બીજાણુ છે અને જે બહિર્જાત ઉત્પન્ન થાય છે એટલે કે જે આખી આખી જે કોણી બીજાણુ ધાની છે આ કોણી બીજાણુ ધાની છે તેના ઉપર બહિર્જાત એટલે કે બહારની તરફ ઉપર વિકાસ પામે છે બહારની તરફ.
તો અહીંયા જે આ જોવા મળે છે ફરતી કુંવર, તે છે કણી બીજાણુ. ઓકે, જે કણી બીજાણુ ધાનીની અંદર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. અને જે આ બીજી આકૃતિ આપેલી છે તે પેનિસિલિયમની આપેલી છે કે પેનિસિલિયમના કણી બીજાણુ. તો અહીંયા પણ આખી જે આ કણી બીજાણુ ધાની છે, આ કણી બીજાણુ ધાની ઉપર જે આ પેનિસિલિયમની અંદર જે કણી બીજાણુ છે તે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. તો જે આ બે આકૃતિ છે તે જે આ સ્કોમાઇસેટિસની અંદર છે જોવા મળતી હતી, બે ફૂગ છે તેની આપેલી છે. કે એક છે આ આકૃતિ એસ્પરજિલસની છે અને આ આકૃતિ આપેલી છે તે છે પેનિસિલિયમની. તો હવે આવી રીતે એની અંદર જે કોણી બીજાણુ છે તે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે તે દર્શાવેલું છે. તો હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બેસિડોમાઇસેટિસ છે તે જોઈ લીધી છે. હવે ત્યાર પછીની જે ફૂગ છે તેના વર્ગ છે છેલ્લો ડ્યુટેરોમાઇસેટિસ, કે તે હવે આપણે જોવાનું છે. કે બે જેની અંદર આપણે જોયું કે જે બેસિડોમાઇસેટિસ છે તે મશરૂમ ને બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે, જગ્યા છે તો જમીનની અંદર, ત્યાર પછી લાકડાના ગોડવામાં, ઝાડના થડ પર અને અમુક વનસ્પતિના દેહની અંદર પરોપજીવન ગુજારે છે. એના ઉદાહરણ જોયું કે જે પરોપજીવન ગુજારે છે તે ગેરુ અને અંગારીઓ. ત્યાર પછી આપણે જોયું કે જેની કવક ઝાડ છે તે શાખિત છે અને પડદાયુક્ત છે, એટલે કે પડદાઓ વાળી છે અને અલિંગી બીજાણુ જોવા મળતા નથી. જે અલિંગી પ્રજનન છે તે અવખંડન દ્વારા થાય છે અને જે લિંગી અંગો હોય છે તે ગેરહાજર હોય છે, છતાં પણ લિંગી પ્રજનન થાય છે. તો કેવી રીતે થાય છે તે જોયું કે જેની અંદર બે વાનસ્પતિક અથવા દહી કોષ એકબીજાની નજીક આવે છે એના કારણે જીવરસનું જોડાણ થાય છે, પરિણામે કોષ છે તે દ્વિકોષ કેન્દ્રી અવસ્થા બનાવે છે અને દ્વિકોષ કેન્દ્રી રચના છે તે પ્રકોણી બીજાણુ ધાનીમાં વિકાસ પામે છે, એટલે કે બેસિડિયમમાં. અને આ પ્રકોણી ધાની છે તેની અંદર પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે અને કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ જશે, ફલિતાંડ બની ગયું, યુગ્મન જ બની ગયું. ત્યારબાદ અર્ધીકરણ થાય છે અને આ અર્ધીકરણથી ચાર પ્રકોણી બીજાણુઓ છે તે ઉત્પન્ન થાય છે. અને જે આ પ્રકોણી બીજાણુઓ છે તે પ્રકોણી બીજાણુ ધાનીની ઉપર બહિર્જાત એટલે કે ઉપર એટલે કે બહારની તરફ ઉત્પન્ન થાય છે, કે મેં તમને દર્શાવ્યું કે કેવી રીતે બહિર્જાત તે. અને જે આ પ્રકોણી બીજાણુ ધાની છે તે ફળકાયની અંદર ગોઠવાયેલી હોય છે અને એ ફળકાય એ ફ્રૂટિંગ બોડીનું નામ છે બેસિડોકાર્પ એટલે કે પ્રકોણી ધાનિકાયો. યાદ રાખજો કે જે અહીંયા જે ફળ ધાનિકાય છે તે બેસિડોકાર્પ છે, જે આસ્કોમાઇસેટિસ છે તેની અંદર આસ્કોકાર્પ હતી, એટલે આવી રીતે અલગ અલગ છે તે ફળ ધાનિકાયોની અંદર એના જે બીજાણુ ગોઠવાયેલા છે એના આધારે અલગ અલગ વર્ગ છે તે પડે છે. ત્યાર પછી એના ઉદાહરણની અંદર એગેરિકસ ઉષ્ટિલાગુઓ કે ચંગારિયા માટે જવાબદાર ફૂગ છે અને પક્ષીનિયા કે જે ઘઉંની અંદર ગેરુ માટે જવાબદાર ફૂગ છે તે આપેલું છે. હવે ત્યાર પછી લાસ્ટ નંબરનો વર્ગ છે ડ્યુટેરોમાઇસેટિસ. તો હવે ચાલો હવે એના વિશેની માહિતી મેળવીએ. ડ્યુટેરોમાઇસેટિસ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. અન્ડરલાઇન કરજો, બધી ફૂગને અલગ અલગ નામ આપ્યા. બેસિડોમાઇસેટિસ છે તે મશરૂમ બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે. ત્યાર પછી આસ્કોમાઇસેટિસ કોથળીમય ફૂગ તરીકે જાણીતી છે. ડ્યુટેરોમાઇસેટિસ છે તે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. અપૂર્ણ એટલે કે તે પૂરેપૂરી નથી હોય. શું કામ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે? તો કારણ કે આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. જે ડ્યુટેરોમાઇસેટિસની અંદર જે ફૂગ આવે છે તે ફૂગના ખાલી અલિંગી અને જે વાનસ્પતિક તબક્કા છે તેની જ ઓળખ થઈ છે. લિંગી સ્વરૂપો અહીંયા શોધાણા નથી. જો આ લિંગી અંગોની શોધ થાય છે તો ડ્યુટેરોમાઇસેટિસની અંદર કોઈને મૂકી હોય છે તે ફૂગને અહીંયાથી ઉઠાવી અને ઉપરની જે આપણે ત્રણ વર્ગ જોયા એની અંદર મૂકી દેવામાં આવે છે. કારણ કે ડ્યુટેરોમાઇસેટિસ છે તેની અંદર એવી જ ફૂગ છે તેનો સમાવેશ થાય છે કે તેના વાનસ્પતિક અને અલિંગી પ્રજનન જોવા મળતું હોય એવી, લિંગી પ્રજનન થતું હોય એવી ફૂગ છે તે ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવશે નહીં. તો જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેને સાચી રીતે સમાવેશિત થાય તેવા ઉચિત વર્ગોમાં ખસેડી દેવામાં આવતી. હવે ડ્યુટેરોમાઇસેટિસની અંદર કોઈ ફૂગને મૂકી હોય છે બરોબર, હવે પહેલાં એ ફૂગના અલિંગી અને વાનસ્પતિક તબક્કા ઓળખાતા હતા, હવે ત્યાર પછી એને ડ્યુટેરોમાઇસેટિસની અંદર મૂકી દીધી કે એમાં લિંગી તબક્કા જોવા મળ્યા નહીં.
પરત પછી થી ધીરે ધીરે અભ્યાસ કર્યું અને પછી એવું જાણવા મળ્યું કે હવે આ ફૂગની અંદર લિંગી તબક્કા છે તે પણ જોવા મળે છે. તો શુકરમ આવતું હતું કે ડ્યુટેરોમાયસેટિસ છે એમાંથી એ ફૂગ લઈ અને જે ઉચિત વર્ગની અંદર તેને પાછી મૂકી દેવામાં આવતી હતી, એટલે કે એને બેસિડોમાયસેટિસની અંદર અથવા તો જે ફાયકોમાયસેટિસ અથવા તો આસ્કોમાયસેટિસ છે તેની અંદર તેને મૂકી દેવામાં આવતી હતી. એ પણ શક્ય છે કે તેના અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓને એક જ નામ આપવામાં આવ્યું હોય તેને ડ્યુટેરોમાયસેટિસ વર્ગમાં મૂકવામાં આવ્યા હોય. હવે આની અંદર જે અલિંગી અને જે વાનસ્પતિક અવસ્થા છે તેને એક નામ આપ્યું છે અને એનું નામ આપ્યું છે ડ્યુટેરોમાયસેટિસ. તો એવી ફૂગ કે જેની અંદર અલિંગી અને જે વાનસ્પતિક અવસ્થાઓ છે તેને એક નામ આપ્યું છે અને તેને મૂકવામાં આવી છે ડ્યુટેરોમાયસેટિસની અંદર, અને લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવતી હોય, એટલે કે એની જે લિંગી અવસ્થા છે તેના કારણે તેને બીજા વર્ગની અંદર પણ મૂકવામાં આવે છે. પછી જ્યારે તેની વચ્ચેની કડીઓ સ્વીકૃત બની ત્યારે આ ફૂગની સાચી રીતે ઓળખ થઈ અને ડ્યુટેરોમાયસેટિસ વર્ગમાંથી ખસેડી દેવામાં આવી. હવે અહીંયા આપણે જોયું કે ડ્યુટેરોમાયસેટિસ છે તેની અંદર ફક્ત કઈ જોવા મળે છે કે જેના અલિંગી તબક્કા, જે અલિંગી પ્રજનન અને જે વાનસ્પતિક પ્રજનન કરે ને જ જોવા મળે છે, જ્યારે તેના લિંગી અવસ્થા છે તેની આમાં શોધ થઈ નથી. હવે કોઈ આપણે એવી ફૂગ લઈ લીધી છે કે જેને આપણે ડ્યુટેરોમાયસેટિસની અંદર મૂકી છે કે એમાં વાનસ્પતિક અને અલિંગી તબક્કા જોવા મળે છે, લિંગી તબક્કા જોવા મળતા નથી, પરંતુ થોડીક સમય આપણે ડ્યુટેરોમાયસેટિસની અંદર રાખ્યા છે, તેના સભ્ય બનાવ્યા છે, પણ પછીથી પાછું આપણને ખ્યાલ આવે છે કે ના, કે આની અંદર લિંગી તબક્કા પણ જોવા મળે છે. તો હવે આવું થાય છે ત્યારે તેને ડ્યુટેરોમાયસેટિસ છે તેમાંથી તેને ખસેડી દેવામાં આવે છે અને તેને બીજા ઊંચા વર્ગની અંદર, એટલે કે જેના લિંગી તબક્કા ઓળખાયેલા છે તેની અંદર મૂકવામાં આવે છે. એટલે આવી રીતે જે ડ્યુટેરોમાયસેટિસ છે તેમાંથી તેને ખસેડી દેવામાં આવતી. એકવાર ડ્યુટેરોમાયસેટિસના સભ્યની ચોક્કસ લિંગી અવસ્થાઓ શોધાય ત્યારે ઘણીવાર તેને આસ્કોમાયસેટિસ કે બેસિડોમાયસેટિસ વર્ગમાં મૂકી દેવામાં આવતી. એટલે કે અહીંયા કોઈ એવી ફૂગ આવે છે ડ્યુટેરોમાયસેટિસની અંદર સમાવેશિત કરી છે, હવે ડ્યુટેરોમાયસેટિસની અંદર સમાવેશિત ફૂગના લિંગી અવસ્થાની શોધ થઈ ગઈ છે, તો આ લિંગી અવસ્થાઓ શોધાઈ ગયા છે, તો ત્યારે તેને ડ્યુટેરોમાયસેટિસમાંથી દૂર કરી અને આસ્કોમાયસેટિસ અથવા તો જે બેસિડોમાયસેટિસ છે તેવા વર્ગની અંદર તેને મૂકી દેવામાં આવતી. ઉદાહરણ તરીકે આપણે કોઈ ક્લાસ છે બરોબર, વધારે 9મા ધોરણ 10મા ધોરણમાં સંખ્યા વધારે હોય છે તો આપણે ક્લાસ પાડીએ છીએ ABCD એવી રીતે. હવે શું કામ ક્લાસ પાડીએ છીએ કે એક સાથે તો આપણે બધાને ભણાવી ન શકીએ, આપણે ક્લાસની અંદર જે વર્ક ડિવાઈડ કરશું તો આપણે જે તેના જે વિદ્યાર્થીની કેપેસિટી છે તેના આધારે આપણે ક્લાસ ડિવાઈડ કરશું કે હોશિયાર છે, મીડિયમ છે, નબળા છે. તો હવે આપણે નબળા ક્લાસની અંદર કોઈ હોશિયાર છોકરાને બેસાડી દીધું હોય બરોબર, હવે આપણે શું કરીએ કે આપણને પહેલાં ખબર ન હોય કે આ છોકરો હોશિયાર છે એમ, પછી અમુક આપણે ટેસ્ટો લઈએ ને એવું બધું કરીએ, પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર પડે કે આ છોકરો હોશિયાર છે, તો આપણે એ છોકરાને નબળા ક્લાસમાંથી ઉઠાવી અને ક્યાં લઈ જઈએ છીએ, હોશિયારના ક્લાસમાં લઈ જઈએ છીએ. શું કામ? તો કારણ કે તેનામાં ક્ષમતા છે, તે કેપેબલ છે કે તે હોશિયાર ભેગો ભણી શકે. તો સેમ અહીંયા એવું જ થાય છે કે જે ડ્યુટેરોમાયસેટિસ છે તેની અંદર વાનસ્પતિક અને લિંગી તબક્કા, સોરી અલિંગી તબક્કા જોવા મળે છે, જ્યારે લિંગી પ્રજનન અહીંયા જોવા મળતું નથી, કેમ કે તેના લિંગી તબક્કાઓ છે, લિંગી અવસ્થા છે તેનો અભ્યાસ થયો નથી, એની શોધ થઈ નથી. તો હવે અમુક એવી ફૂગો હોય શકે જેને આપણે પહેલાં ડ્યુટેરોમાયસેટિસની અંદર મૂકી દઈએ છીએ, પણ પછીથી ખબર પડે છે કે એની અંદર જે લિંગી તબક્કાઓ છે તે જોવા મળે છે, તો આમ લિંગી અવસ્થાની શોધ થાય છે ત્યારે તેને ડ્યુટેરોમાયસેટિસ છે તેના સભ્યને કેમાં પાછા મૂકવામાં આવે છે, આસ્કોમાયસેટિસ અથવા તો બેસિડોમાયસેટિસ વર્ગ છે તેની અંદર મૂકી દેવામાં આવે છે, કે જેવી રીતે મેં તમને નબળા વિદ્યાર્થીનું અને જે હોશિયાર છે તેનું ઉદાહરણ આપ્યું એવી રીતે. ડ્યુટેરોમાયસેટિસ વર્ગની ફૂગ કોણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુ દ્વારા પ્રજનન કરે છે. અહીંયા લિંગી પ્રજનન તો થતું નથી, અલિંગી પ્રજનન જ થાય છે. તો અહીંયા જે અલિંગી પ્રજનન છે તે કોણી બીજાણુ તરીકે, એટલે કે કોન્ડિયોસ્પોર તરીકે થાય છે, કે જે કોણી બીજાણુ હોય છે તેના દ્વારા તે અલિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે અને એ અલિંગી બીજાણુ છે તેનું અંકુરણ થઈ અને નવી કવક ઝાડ છે તેનું નિર્માણ થાય છે. કવક ઝાડ પડદાયુક્ત અને શાખિત છે.
અહીંયા કવક ઝાડ છે તે કેવી જોવા મળે છે? પડદાયુક્ત એટલે કે પડદાઓ ધરાવે છે અને શાખિત, કે મેં તમને જે અગાઉ આકૃતિ દ્વારા સમજાવ્યું હતું કે કેવી રીતે શાખિત હોય છે તે. કેટલાક સભ્ય મૃતોપજીવી કે પરોપજીવી છે, જ્યારે તેમાંના મોટા ભાગના નકામા પદાર્થો એટલે કે કચરાનું વિઘટન કરતા વિઘટકો છે. અહીંયા જે ડ્યુટેરોમાઇસેટિસ છે તેની અંદર અમુક સભ્ય છે તે મૃતોપજીવી છે, એટલે કે મરેલા જે કાર્બનિક પદાર્થો છે તેમાંથી પોષણ મેળવે છે. અમુક પરોપજીવી છે એટલે કે કોઈ યજમાનના દેહમાંથી પોષણ મેળવે છે, પરંતુ મોટા ભાગના કેવા છે નકામા પદાર્થ હોય છે, કચરો હોય છે તેનું વિઘટન કરતા વિઘટકો છે. અને ખનિજના ચક્રિયકરણની અંદર એટલે કે જે ખનિજો હોય છે તેનું જે રિસાયકલિંગ કરવાનું હોય છે તેની અંદર મદદરૂપ થાય છે. ખાસ અન્ડરલાઇન કરજો કે જે ડ્યુટેરોમાઇસેટિસ છે તે કચરાનું વિઘટન કરતા વિઘટકો છે અને ખનિજના ચક્રિયકરણની અંદર મદદરૂપ થાય છે. તેના ઉદાહરણની અંદર છે ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાયકમ અને ટ્રાયકોડર્મા. આ તેના ઉદાહરણ છે. કે આ ટ્રાયકોડર્મા એક ફૂગ છે કે તે જે આપણે દાદર અને જે આપણે થાય છે ધાધર છે તો આપણા છે ચામડી ઉપર છે ચક્કા થઈ જાય છે, રાઉન્ડ રાઉન્ડ થઈ જાય છે, એ ફૂગના કારણે થાય છે, તે ટ્રાયકોડર્મા ફૂગ છે. ખબર તો ઘણાને ધાધર ને બધું થયું હશે તો આ તે ફૂગના કારણે થાય છે, તે ટ્રાયકોડર્મા ફૂગ છે. તો આમ અહીંયા છે ફૂગ છે તેના ચારે વર્ગો પૂરા થાય છે. તો એની અંદર પહેલો વર્ગ ફાયકોમાઇસેટિસ, એની કવક ઝાડ છે તે પડદાવિહીન અને કેવી હતી, અશાખિત હતી, જ્યારે બાકીના ત્રણેયની જે કવક ઝાડ છે તે શાખિત જોવા મળે છે અને પડદાયુક્ત જોવા મળે છે. ત્યાર પછી આપણે જોયું કે તેના જે લિંગી અને અલિંગી, તો ફાયકોમાઇસેટિસની અંદર અલિંગી તરીકે ચલ બીજાણુ અને અચલ બીજાણુ હતા અને લિંગી બીજાણુ તરીકે અંડજન્યુ હતા. તો એની અંદર જો બંને સરખા દેખાવમાં હોય તો સમજન્યુ અને દેખાવમાં જુદા હોય તો વિષમજન્યુ અથવા તો અંડજન્યુ. ત્યાર પછી જે આસ્કોમાઇસેટિસ હતી એની અંદર આપણે જોયું કે તેમાં જે અલિંગી પ્રજનન છે તે કણી બીજાણુ દ્વારા થાય છે અને આ કણી બીજાણુઓ છે તે કણી બીજાણુ ધાનીની અંદર ગોઠવાયેલા હોય છે બહિર્જાત રીતે, જ્યારે લિંગી પ્રજનન છે તે ધાની બીજાણુ દ્વારા થાય છે અને ધાની બીજાણુ છે તે ફળ ધાનિકા એટલે કે આસ્કોકાર્પની અંદર ગોઠવાયેલા હોય છે અંતર્જાત રીતે. ત્યાર પછી બેસિડોમાઇસેટિસ, કે એની અંદર આપણે જોયું કે એમાં અલિંગી બીજાણુ ઉત્પન્ન થતા નથી, અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે અને એમાં લિંગી અંગો પણ ગેરહાજર છે, છતાં પણ લિંગી પ્રજનન થાય છે. કેવી રીતે થાય છે તે જોયું. તો એની અંદર પ્રકણી બીજાણુ ઉત્પન્ન થતા હતા. ત્યાર પછી ડ્યુટેરોમાઇસેટિસ, તો આ ડ્યુટેરોમાઇસેટિસની અંદર લિંગી પ્રજનન નથી થતું, લિંગી તબક્કાય નથી થતા અને એમાં લિંગી અંગો જોવા પણ મળતા નથી, ફક્ત અલિંગી અને વાનસ્પતિક તબક્કા જોવા મળે છે. જો લિંગી તબક્કા એ ફૂગની અંદર જોવા મળે તો એને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગમાંથી ખસેડી અને બીજા વર્ગની અંદર મૂકવામાં આવતી હતી. તો આવી રીતે અહીંયા જે ફૂગ છે તેના ચારે ચાર જે વર્ગ છે તે પૂર્ણ થાય છે, કે જેની અંદર આપણે છેલ્લા વર્ગની અંદર જોયું કે ડ્યુટેરોમાઇસેટિસ એક અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે. શું કામ? તો એમાં અલિંગી અને વાનસ્પતિક તબક્કા જ ઓળખાયેલા છે, એટલે કે એમાં અલિંગી અને વાનસ્પતિક પ્રજનન જ થાય છે. લિંગી પ્રજનનના તબક્કા એટલે કે એમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. જો ડ્યુટેરોમાઇસેટિસની અંદર આવી કોઈ ફૂગ મૂકી હોય અને એના લિંગી સ્વરૂપો શોધાય તો અહીંયાથી એને દૂર કરી અને બીજા વર્ગની અંદર એને મૂકવામાં આવતી હતી. ત્યાર પછી એને આપણે જોયું કે જે ડ્યુટેરોમાઇસેટિસ છે તેની અંદર અલિંગી પ્રજનન છે તે કણી બીજાણુ દ્વારા થાય છે અને એની જે કવક ઝાડ છે તે પડદાયુક્ત અને શાખિત છે અને એના જે સભ્ય છે તે મૃતોપજીવી, પરોપજીવી અને મોટા ભાગના વિઘટકો છે અને તેનું કાર્ય ખનિજના ચક્રિયકરણની અંદર તે મદદરૂપ થાય છે, એટલે કે જે ખનિજો હોય છે તેનું જે રિસાયકલિંગ છે તેની અંદર આ જે ફૂગ છે તે ઉપયોગી છે. અને ઉદાહરણની અંદર ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાયકમ અને ટ્રાયકોડરમાં છે તે. તો અહીંયા છે આખી આખી ફૂગ સૃષ્ટિ પૂર્ણ થાય છે. વિટેકરે આપેલી છે ત્રીજા નંબરની સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ. હવે ત્યાર પછીની જે બાકીની બે સૃષ્ટિ વધી છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો હવે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધી આટલું આપણે રાખીએ. થેન્ક યુ વેરી વેરી મચ.